આજે અમારા પિતાજીનું શ્રાદ્ધ છે, પાંચેક જણાના લાડુ કરવા છે, લાડુ થાય એટલું ઘી જોઈએ છે. અરે એવા શું, લાવો લાવો ઘી, અહીંયા આખો ડબરો ફેર્યો છે. તરત ત્રાજવા મૂકાન, તપેલી મૂકીને, તોલા મૂકાન, ધડો કર્યો ને ઘીની ભરી દીધી. લ્યો મહેતાજી, લ્યો લાવો આઠાના, આઠાના લાવો. એટલું કીધું નરસિંહ મહેતાએ હામું જોયું, ભાઈ રૂપિયા તો નથી, એક કામ કરો, 15 દિવસમાં આપી દઈશ, મારા નામે લખી. ઓલો વેપારી સમજી ગયો, આજે નથી 15 દિવસ પછી ક્યાંથી આવશે, આ ક્યાં વાસ્ત્રોપમાં કામ કરે છે, 15 દિવસ પછી કઈ નહીં હોય, જાહે આપણું બધું. તરત જ માથું ખંજળ્યું, એલા મહેતાજી એક વાત યાદ આવી. શું મહેતાજી? ઘી તમને આપી દીધું, 15 દિવસ પછી પૈસા આપો એનો કાંઈ વાંધો નથી, પણ મહેતાજી તમે તો વૈષ્ણવ રહ્યા, તમે આમાંથી થાળ બનાવશો, ભગવાનને ધરશો, પિતાજીનું શ્રાદ્ધ છે તો બ્રાહ્મણ જમાડશો, પણ આ ઘી અપવિત્ર છે, શું થયું? અરે હું જ્યારે આવ્યો સવારે, મેં દુકાન આવ્યા અને ડબ્બો ખોલ્યો તો ઘીના ડબ્બામાં મરેલી ગરોળી પડી હતી, એટલે આ ઘી અપવિત્ર છે, તો તમારે ચાલશે? મહેતાજી કહે, નહીં નહીં નહીં, આ અપવિત્ર થયેલું ઘી નહીં ચાલે, લઈ લ્યો લઈ લ્યો, પાછું ઘી લઈ લ્યો. ઓલાએ તપેલી લઈ વાળી દીધી, પાછું આમ ઘહી ઘહી, ત્યારે બાજથી ખેંચી લીધું ઘી, એક ફોદોય નો રહ્યા દીધું. બીજા ઘરે ગયા, ત્રીજી દુકાને ગયા, ચોથી દુકાને ગયા. હવે નરસિંહ મહેતા સામેથી કહી દે છે કે જો પૈસા નથી, ઉધાર જોઈએ છે, તમારામાં દેવડ હોય તો દિયો. બધાએ કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક બાના કાઢી. આગળ એમાં એક ખરો ભક્ત, એણે નેતાજીને એક દુકાનેથી બીજી દુકાને, બીજી દુકાનેથી ત્રીજી દુકાને જતા જોયા અને સમજી ગયા કે નરસિંહ મહેતાને કંઈક જોઈએ છીએ, પણ ભક્ત પાસે પૈસા નથી તો કોઈ દેતું નથી. સામેથી ગયા, મહેતાજીનો હાથ પકડી પોતાની દુકાને ગયા. મહેતાજી તમારા જેવા ભગવાનના ભક્ત અમારે ત્યાં આવે એ અમારું સદભાગ્ય છે, બોલો શું જોઈએ? નરસિંહ મહેતાએ પરિસ્થિતિ કીધી, પિતાજીનું શ્રાદ્ધ છે, 5 જણાની રસોઈ કરવી છે, લાડુ માટે ઘી ખૂટ્યું છે, પણ ઘી માટે પૈસા નથી, તમે મને ઉધાર આપો તો 15 દિવસમાં પૈસા હું પાછા આપીશ. પેલા એ હસતા હસતા, ન તો ધડો કર્યો, ન તો ભાવ કર્યો, સીધી તપેલી ભરી દીધી, લ્યો મહેતાજી લઈ જાઓ, પણ ભાઈ કેટલા રૂપિયા થાય છે, હું આપી દઈશ પાછા. મહેતાજી એક વૈષ્ણવ ભક્ત પાસેથી પૈસા ન લેવાય બાપા, તમે તો બ્રાહ્મણ છો, તમારા જેવા ભક્તના પેટમાં અમારું ઘી જાય ને તો અમારા જન્મો જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. નહીં નહીં નહીં, ઉધાર ન લેવાય, મફત ન લેવાય, જે થાય તે કહો, હું આપી દઈશ. વેપારી અને મહેતા વચ્ચે આમ રકઝક ચાલી, અને છેવટે વેપારીએ રસ્તો કાઢ્યો, વેચલો કે મહેતાજી તમારે દેવું જ હોય ને તો પૈસા નહીં, હું માંગું એ આપો, બોલો શું જોઈએ છે એ આપો. મહેતાજી એક કામ કરો, તમને ભગવાનના કીર્તનો આવડે છે, એક ભજન કૃષ્ણનું સંભળાવતા જાઓ, એટલે ઘીનું હાટું થઈ. અને નરસિંહ મહેતાને જ્યાં ભગવાનના ભજનની વાત આવે, મેલ ઘી પડતું, બેઠા દુકાનની પાળીએ, અને કચ્છીને પાળી શું કહેવાય, કેવું ન પડે, કચ્છમાં જ્યારે પ્રવેશ કરો ને પાળી ઉપર દેખાય એટલે સમજવાનું કચ્છ આવી ગયું, લાગટ બેઠા હોય, કચ્છની બોર્ડર પૂરી થાય એટલે પાળી પૂરી થઈ જાય. મહેતાજી બેઠા,
ખિસ્સામાંથી કડતાલ કાઢી અને બંને હાથમાં કડતાલ ભરાવી અને આંખો કરી બંધ અને નેતાજીએ પદ ઉપાડ્યું. ભૂતળ ભક્તિ પદાર્થ માટું એ જ બ્રહ્મ લોકમાં નહીં રે. ભૂતળ ભક્તિ પદાર્થ માટું પુણ્ય કરી કોકે હરિભજન કરવાનું કીધું હશે એની ભજનમાં બેસી ગયા હશે.